હાલોલ નજીકમાં આવેલ પાવાગઢની તળેટીમાં આવેલ શ્રી નારાયણ ધામ તાજપુરામાં આવેલ છે. શ્રી નારાયણ ધામ તાજપુરામાં નારાયણ બાપુની પુણ્યતિથિ હોવાથી ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શ્રી નારાયણ ધામમાં આવતા દરેક ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને દર્શનનો લાહો લેવા માટે ગુજરાતના આજુબાજુના પાડોશી દેશના લોકો પણ દર્શન કરવા માટે આવે છે. શ્રી નારાયણ બાપુની પુણ્યતિથિ હોવાથી વહેલી સવારથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવ્યા હતા અને નારાયણ બાપુની પ્રતિમા સામે શીશ ઝુકાવી ધન્યતા પણ અનુભવી હતી. આવેલ શ્રી નારાયણ ધામ તાજપુરમાં વહેલી સવારે નારાયણ બાપુની આરતી, ત્યારબાદ સંસંગ હોલમાં પ્રાર્થના અને ત્યારબાદ પ્રસાદી ભક્તો દ્વારા લેવામાં આવી હતી. કિરણ ગોહિલ, JDSTV, પંચમહાલ. પરમ પૂજ્ય આદરણીય પ્રાતઃ સ્મરણીય શ્રી નારાયણ બાપુ આ તાજપુરા ધામમાં બહુ વર્ષો પહેલાં આવીને અહીં તપ કર્યા છે. એ તપોભૂમિને બાપુએ જે ભક્તોનો કામ કર્યો છે તે દેશ વિદેશ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અને બાપુજીની આ તપોભૂમિને જે કંઈ વ્યક્તિ આવે છે તેની મનોકામના પૂર્ણ થાય છે ને એને પૂરી શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. પ્રાતઃસ્મરણીય વિશ્વવંદનીય શ્રી નારાયણ બાપુ 1907માં સ્વર્ગધામ પામ્યા અને 12 વર્ષ થઈ ગયા છે, છતાંય આ પૃથ્વી ઉપર આ પાવન ભૂમિ ઉપર લોકોનો આવાગમન દિન પ્રતિદિન વર્ષ વર્ષે વધતું જાય છે અને બાપુનો જે આશીર્વાદ છે એ લોકોની બધી મનોકામના પૂર્ણ કરે છે. આપનું નામ? BS યાદવ, ગીતાંજલિ. JDSTV સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે અને આ તમામ ચીજોના GSTV, JDSTV ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તો એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.